નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે એ આઠ જન આઠ ફેબ્રુઆરીથી ઓનલાઈન લેવાનું શરૂ થશે તો પરીક્ષા પહેલાં છે એ તમે પ્રેક્ટિસ કરી શકો તે માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ એક ઓનલાઈન મોક ટેસ્ટ બહાર પાડવામાં આવી છે જેનાથી તમારી પાસે મોબાઈલ લેપટોપ તેનાથી છે એ તમે મોક ટેસ્ટ આપી શકો અને જ્યારે પણ તમે એક્ઝામ દેવા જાઓ તો તમને થોડી ઘણી તેને લગતી માહિતી મળી રહે તો તેમના માટે આ ટેસ્ટ બહાર આપ પાડવામાં આવી છે તો આજના વિડીયોમાં તમારે મોક ટેસ્ટ કેવી રીતે આપવી તેમની સંપૂર્ણ માહિતી આપવાનો શું એની પહેલાં અમારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ ટેસ્ટની જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અન્યથા આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ફોરેસ્ટ ગાર્ડનું તો તેમાં પણ હું આ મોક ટેસ્ટની લિંક આપી દઈશ તો ત્યાંથી તમે તમારા બ્રાઉઝરમાં છે આ લિંકને ઓપન કરશો એટલે તમારી સામે મોક ટેસ્ટ આવી જશે તો ત્યાં તમે જશો બ્રાઉઝરમાં તો અહીંયા તમને એક લોગ ઇનનું પેજ જોવા મળશે તો તેના ઉપર તમારે સાઇન ઇન કરવાનું છે અને જ્યારે તમે એક્ઝામ દેવા જશો ત્યારે તમારા કન્ફર્મેશન નંબર અન્યથા સીટ નંબરથી છે એ તમારે લોગિન કરવાનું રહેશે તો ત્યારબાદ સૌપ્રથમ તો તમારી સામે ગુજરાતીમાં થોડી સૂચના આવશે તે સૂચનાઓ તમારે જોઈ લેવાની છે અને વાંસી લેવાની છે અહીંયા તમને પ્રશ્નની સામે ઘણા તમને નિશાન પણ જોવા મળશે જો વ્હાઇટ નિશાન જોવા મળે તો તે પ્રશ્નની તમે હજુ સુધી મુલાકાત ન લીધી હોય તો ત્યાં તમને વ્હાઈટનું ઓપ્શન જોવા મળશે ત્યારબાદ રેડનું ઓપ્શન તમે પ્રશ્ન જોઈ લીધો હોય પરંતુ તમે છે તેમનો જવાબ ટીક ન કર્યો હોય તો તેમાં તમને રેડનું ઓપ્શન રેડની નિશાની છે એ જોવા મળશે ત્યારબાદ ગ્રીન કલરનું તમને નિશાન જોવા મળે એટલે તમે પ્રશ્ન જોઈ લીધો છે અને તેમનો જવાબ ટીક કરી અને સેવ અને નેક્સ્ટ આપેલું હશે તો તમને ગ્રીન કલરનું નિશાન જોવા મળશે ત્યારબાદ વાદળી કલરના બે નિશાન છે પહેલું એકલું જો વાદળી કલરનું નિશાન હોય તો તમે તે પ્રશ્નોનો જવાબ આપ્યો નથી પરંતુ પ્રશ્ન છે એને સમીક્ષા માટે ચિહ્નિત કર્યો છે તો આ પ્રશ્નના તમારા માર્ગ ગણવામાં નહીં આવે ત્યારબાદ બીજું જે વાદળી નિશાન છે તેમાં અંદર છે ગ્રીન કલરનું નિશાન આપેલું છે તો તેમનો પ્રશ્નનો તમે જવાબ આપ્યો છે પરંતુ તમે સમીક્ષા માટે પણ ચિહ્નિત કર્યો છે તો આનો જે જવાબ આપેલો છે તેના આધારે તમારા પ્રશ્નનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના માર્ક પણ છે એ ધ્યાનમાં લેવામાં આવશે તો હવે આપણે લાઈવ કરી અને જોઈ લઈએ તો અહીંયા નીચે બીજી પણ છે માહિતી આપેલી છે તે તમામ માહિતી તમારે એકવાર વાંસી લેવી ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આઈ એગ્રી માટે છે એ ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આઈ એમ એગ્રી ટુ બિગિન તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો તેના ઉપર ક્લિક કરશું એટલે તમારી સામે છે તમારું મોક ટેસ્ટનું જે પેજ છે મેઇન પેજ તે પેજ ઓપન થઈ જશે તો અહીંયા મોક ટેસ્ટમાં પાંચ પ્રશ્ન આપેલા છે તો આપણે સૌ પ્રથમ તો તેના નિશાન ઉપર જોઈ લઈએ તો અહીંયા પહેલો પ્રશ્ન છે તો તેમાં અત્યારે રેડનું ઓપ્શન બતાવે છે કારણ કે આપણી સ્ક્રીન ઉપર પ્રશ્ન છે પરંતુ આપણે જવાબ આપ્યો નથી જેવો હું અહીંયા ગમે તે કરી અને સેવ અને નેક્સ્ટ જમણી બાજુ ખૂણામાં તમે જોઈ શકો છો નિશ્ચેની તરફ તેના ઉપર ક્લિક કરી તો ત્યાં ગ્રીનનું ઓપ્શન આવી જશે પહેલા પ્રશ્નમાં એવી રીતે બીજો પ્રશ્ન તો બીજો પ્રશ્ન છે એ મેં જોઈ લીધો તો નીચે તમે જોઈ શકો છો કે માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ એટલે કે તમે તે પ્રશ્નને હમણાં રિવ્યૂ નથી કરવા માંગતા તો તેના ઉપર તમે ક્લિક કરી એટલે તમારી સામે છે એ વાદળી કલરનું ઓપ્શન આવી જશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ત્રીજા પ્રશ્નમાં હું ઓપ્શન એ સિલેક્ટ કરી લઉં કે ઓપ્શનમાં આ જવાબ આવે છે તે મેં સિલેક્ટ કરી લીધો અને માર્ક ફોર રિવ્યૂ કરા તો આપણે જોયું હતું કે વાદળીમાં લીલું છે નિશાન તે આવી જશે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તો તે છે આપણે રેવા દેવાનો છે તો ચોથો પ્રશ્ન આપણે રેવા દીધો તો તેમાં રેડ ઓપ્શન આવી ગયું અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે તો તેમાં તમે ટીકમાર્ક કરી અને સેવ અને નેક્સ્ટ આપશો એટલે છે એ તમારે ગ્રીન થઈ જશે તો આવી રીતે છે તમારે મોક ટેસ્ટ આપવાની છે જો આને લગતું ન સમજાય તો મને કોમેન્ટ કરજો કોમેન્ટમાં હું તમામ માહિતી આપી દઈશ અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણું ફોરેસ્ટ ગાર્ડનું વોટ્સઅપ ગ્રુપ છે તેમની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જશો ત્યાં તમામ પીડીએફ મટીરિયલ મળી રહી છે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે